કન્જક્શન એને મારે ગુજરાતીમાં કેવું હોય તો હું કહી શકું કે કન્જક્શન એનો ગુજરાતી મીનિંગ થાય છે સંયોજક 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 શું કામ કરે છે તો કે સંયોજક જે છે એ સંયોજન કરવાનું એટલે કે જે બે વસ્તુ છે મીન્સ કે અહીંયા આપણે ભાષામાં વાત કરીએ તો સંયોજક એ બે વાક્યને કે બે શબ્દને જોડવાનું કામ કરે છે તો એ જોડતું હોવાથી એનું કાર્ય જે છે એ જોડવાનું જોડાણ કરવાનું છે એના કારણથી એને શું નામ આપ્યું છે સંયોજક અને ઇંગ્લિશમાં આપણે કેવું હોય તો કન્જક્શન શબ્દ તો કન્જક્શન જે છે આવા ઇંગ્લિશના જે કોઈ સેન્ટેન્સ છે ઇંગ્લિશના કોઈ વર્ડ છે એ બે સેન્ટેન્સ બે વર્ડને જોડવાનું જે કાર્ય કરે છે એ સંદર્ભમાં એને કન્જક્શન તરીકે માનવામાં આવે છે એને કન્જક્શન તરીકે જે છે એને યુઝ કરવામાં આવે છે તો આવા કયા કયા કન્જક્શન ઇંગ્લિશમાં જે વર્ડ છે એ આપણે આજે જોવાનું છે તો એની શરૂઆત કરીએ તો પહેલા જે આપણે વાત કરેલી એ જ કીધું છે કે કેટલીક વાર અંગ્રેજી ભાષામાં બે વાક્યોને કોઈ એક શબ્દ દ્વારા જોડવામાં આવે તેને કન્જક્શન કહેવામાં આવે છે બે વાક્ય છે એ બે અલગ અલગ વાક્યને તમારે જોડીને એક શબ્દ જે છે એ વચમાં એનો જોડાણ તરીકે બને છે કડીરૂપ બને છે અને બે અલગ અલગ વાક્યને એ જોડે છે એટલા માટે જે છે આ જોડવા માટે અંગ્રેજીમાં ક્યારેક જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે આ કડીરૂપ શબ્દને અંગ્રેજી ભાષામાં કન્જક્શન કહે છે પછી કીધું છે ઘણી વખત બે શબ્દોને જોડવા માટે પણ એનો ઉપયોગ થાય છે એવું નથી કે આ કન્જક્શન માત્ર બે અલગ અલગ વાક્યને જ જોડે છે પરંતુ ઘણી વખત એ બે અલગ અલગ શબ્દને પણ જોડે છે પછી કહે છે બે શબ્દો કે વાક્યને જોડતા હોવાથી તેને કનેક્ટ કરતા હોવાથી એને કનેક્ટિવ્સ પણ કહેવામાં આવે છે આ સંયોજક જે છે એ એક તો પ્રોપર ટર્મ તરીકે તમને ગ્રામરમાં શું કહે છે તો કે કન્જક્શન કહે છે પરંતુ એ કનેક્ટ કરે છે બે અલગ અલગ વાક્યને બે અલગ અલગ શબ્દને કનેક્ટ કરે છે જોડે છે એનું જોડાણ કરે છે એટલા માટે એને કન્જક્શન તો કહે છે પણ સાથે સાથે એને બીજું નામ પણ આપ્યું છે શું તો કે કનેક્ટિવ શબ્દ તો એને કનેક્ટ કરતા હોવાથી બે અલગ અલગ વાક્યને બે અલગ અલગ શબ્દને કનેક્ટ કરતા હોવાથી એને કનેક્ટિવ્સ પણ કહે છે આગળ જોઈએ કન્જક્શન ફર્સ્ટ પહેલું જે કન્જક્શન આપણે જોવાનું છે એ છે એન્ડ એન્ડ એટલે કે અને અથવા તો તથા તો એન્ડ છે એનો મીનિંગ જ્યારે આપણે ગુજરાતી સેન્ટેન્સમાં બે વાક્યનું જોડાણ અને કે તથાથી કરતા હોય ત્યારે તમારે ઇંગ્લિશના જે છે એ ઇંગ્લિશ વાક્યમાં તમારે એ સંદર્ભમાં અને અને તથા એવો જે તમારો સંદર્ભ હોય કહેવાનો ત્યારે તમારે ઇંગ્લિશનો જે કન્જક્શન એન્ડ છે એને મૂકવું પડે તો એને ક્યારે 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 વપરાય એક એનો મીનિંગ જોયો કે અને અથવા તથા પછી કહે છે કે બીજું વાક્ય પહેલા વાક્યના અર્થમાં વધારો કરતો હોય ત્યારે બે વાક્ય છે આપણે બે વાક્યના જોડાણ કરવાના છે તો એમાં પાછળનું એટલે કે બીજું જે વાક્ય છે એ આગલા વાક્યમાં એટલે કે પહેલા વાક્યમાં જ્યારે અર્થમાં એના અર્થમાં વધારો કરતું હોય ત્યારે એવા જ્યારે સિચ્યુએશન હોય કે બીજું વાક્ય છે એનું મહત્વ પહેલા વાક્ય કરતાં વધારે છે ત્યારે તમારે કન્જક્શન તરીકે એન્ડ મૂકવું પડે વસ્તુ કે નામની સૂચિ લખવામાં આવે તો સૂચિમાં છેલ્લા નામની આગળ પણ એન્ડ ગુજરાતીમાં અને અને ઇંગ્લિશમાં એન્ડ મૂકવામાં આવે છે વસ્તુચિ સૂચિ એટલે કે લિસ્ટ આપણે એક કરતાં વધારે નામ છે એ આખું વધારે નામ બોલતા હોય તો એ બધા નામ અલ્પ વિરામ કહીને આપણે જે છે એને બોલતા હોય અને પછી છેલ્લો શબ્દ એમાં આવે એની આગળ આપણે શું મૂકીએ છીએ અને આ તો અને જે મૂકીએ છીએ તો ત્યાં ઇંગ્લિશમાં શું મૂકવાનું થાય તો કે કન્જક્શન એન્ડ તો એના બે યુઝ કીધા કે પહેલા તેને કીધું કે અને અને તથા એ બે એન્ડના શું છે તો કે ગુજરાતી ટ્રાન્સલેશન છે પછી કીધું એન્ડને ક્યારે વાપરવું તો કે બીજું વાક્ય છે એ પહેલા વાક્યના અર્થમાં વધારો કરતું હોય એવી સિચ્યુએશનમાં કન્જક્શન એન્ડ વપરાય છે પછી આગળ વાત કરતા કહે છે કે વસ્તુ કે નામની જ્યારે એક સાથે આખી સૂચિ બનાવેલું હોય એક સાથે લિસ્ટ બનાવેલું હોય આ લિસ્ટમાં છેલ્લું નામ આવે એની આગળ અને ગુજરાતીમાં અને મૂકવામાં આવે છે અને ઇંગ્લિશમાં એન્ડ મૂકવામાં આવે છે પછી આગળ કર્તા કર્મ અથવા વિશેષણને જોડવા માટે પણ ઉપયોગ થાય છે એક કરતાં વધારે કર્તા હોય એના કર્મ હોય અને એ બીજું આગળ કહે છે કે વિશેષણ હોય તો આ એક કરતાં વધારે હોય તો ત્યારે એમાં એને પણ જોડાણ કરવા માટે એન્ડનો ઉપયોગ કરવામાં આવે છે તો એન્ડના ત્રણ યુઝ કીધા છે બીજું વાક્ય છે એ પહેલા વાક્યના અર્થમાં વધારો કરતું હોય એવી સિચ્યુએશનમાં પછી કહે છે કોઈ નામની અથવા તો વસ્તુની સૂચિ કરો છો એમાં છેલ્લા નામની આગળ એન્ડ અને ગુજરાતીમાં અને
અને પછી આગળ કે ત્રીજો જે ગુણ છે એ કીધો કે કર્તા કર્મ કે વિશેષણ એ એક કરતા વધારે હોય તો એને જોડવા માટે પણ કન્જંક્શન એન્ડ છે એ મૂકવામાં આવે છે એક્ઝામ્પલ થ્રુ સમજીએ રવિ વોક્ડ ફાસ્ટ એન્ડ કોચ ધ બસ રવિ વોક ફાસ્ટ રવિ ઝડપથી ચાલે છે એન્ડ કોચ ધ બસ કોચ અને એને ઝડપથી ચાલ્યો અને એને બસ પકડી લીધી કોચ કોચ એટલે કે કેચનું ભૂતકાળનું આ ભૂતકાળનું વાક્ય છે પણ આ બે અલગ અલગ વાક્યને બે વોક ફાસ્ટ એટલે કે ઝડપથી ચાલ્યો એન્ડ એટલે અને કોચ ધ બસ એટલે કે બસને પકડી મીન્સ કે બસમાં એ બેસી ગયો તો આ બીજું જે વાક્ય છે એ મહત્વતા વાળું કે એને જ્યાં પહોંચવું છે એ ત્યાં પહોંચી શકશે કારણ કે એનું શું કર્યું એને તો કે એ વોક ફાસ્ટ એટલે કે ઝડપથી ચાલ્યો તો રવિ વોક ફાસ્ટ રવિ ઝડપથી ચાલ્યો અને એને બસ પકડી લીધી તો આ બીજું વાક્ય એ પહેલા વાક્યમાં વધારે પડતું હોવાથી ત્યાં આપણે શું મૂક્યું એન્ડ પછીનો આગળનો જે કન્જંક્શન છે એ છે બટ બટ એટલે ગુજરાતીમાં કહેવાય છે પણ બે વાક્યોમાં જ્યારે પરસ્પર વિરોધાભાસ દર્શાવતા હોય ત્યારે એવી સિચ્યુએશનમાં તમારે કન્જંક્શન તરીકે બટનો ઉપયોગ કરવો પડે બે અલગ અલગ વાક્યો છે આ બંને વાક્યો એકબીજાથી કેવો ભાવ દર્શાવે છે વિરોધાભાસ એટલે કે બંનેમાં કોઈ જાતની સમાનતા છે નહીં બંને વાક્ય એકબીજાના વિરોધ છે તો આવી વિરોધ જેવી સિચ્યુએશનમાં મીન્સ કે બે વાક્ય જ્યારે એકબીજાના વિરોધી હોય ત્યારે એવા જે વાક્ય છે એના સંદર્ભમાં તમારે વચમાં કન્જંક્શન તરીકે એક કડીરૂપ શબ્દ મૂકવો હોય તો કયો મૂકી શકાય તો કે બટ એ ગુજરાતીમાં બટનો મીનિંગ શું થાય છે પણ તો ત્યારે તમારે બટ મૂકવું પડે પછી આગળ વાત કરે છે કે યેટ પણ વપરાય છે બટની જગ્યાએ ક્યારેક ઓપ્શનમાં બટ અથવા તો એ ન હોય તો તમને યેટ આપ્યું હોય તો તમે યેટ પણ ચૂઝ કરી શકો છો તો બટ અને યેટ અહીંયા આપણે આ બે વસ્તુને યાદ રાખવાની છે કે બટ અને ત્યારબાદ યેટ આ બંનેનો મીનિંગ શું થાય છે પણ તો બટ આપ્યું હોય તો બટ જે છે એ ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો અને જ્યારે બટ ન હોય અને છતાં પણ બે વાક્ય વિરોધાભાસ છે તો એના ઓપ્શનમાં બટ ન હોય તો શું આપેલું હોય યેટ આપેલું હોય તો આપણે એ ચૂઝ કરવાનું રહેશે તો બટ અને યેટ એ એકબીજાના એકબીજા તરીકે તમે કોઈ પણ બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી શકો છો કારણ કે બંનેનો મિનિંગ શું થાય છે બટ હોય કે યેટ હોય બંનેનો મિનિંગ પણ થાય છે તો આ વધારે આગળ એના એક્ઝામ્પલથી સમજીએ ધ સ્ટિક્સ વોઝ થીન બટ ઇટ વોઝ સ્ટ્રોંગ ધ સ્ટિક સ્ટિક એટલે કે લાકડી થીન એટલે કે પાતળી છે આ લાકડી પાતળી છે બટ ઇટ વોઝ સ્ટ્રોંગ પરંતુ તે મજબૂત છે પાતળી લાકડી તો આપણે શું વાત મગજમાં આવે પાતળી છે એટલે કેવી હશે તો કે નબળી હશે મીન્સ કે એ આસાનીથી બટકી જશે પરંતુ એનો વિરોધાભાસ છે એ પાતળી હોવા છતાં પણ શું છે મજબૂત છે તો આ બે વાક્ય લાકડી પાતળી છે છતાં એ મજબૂત છે તો એ છતાં પણ આવ્યું એટલા માટે ત્યાં આપણે વચન શું મૂક્યું બટ એટલે કે પરંતુ કારણ કે આગળ પણ બટ એટલે પણ તો પહેલું વાક્ય અને બીજું વાક્ય એ બંને એકબીજાના વિરોધ હોવાથી ત્યાં વચ્ચે આપણે શું મૂક્યું કન્જંક્શન બટ અને બટના અર્થમાં તમે બીજું શું યુઝ કરી શકો તો કે યેટ તો ફરીથી એકવાર કે બે વાક્યો જ્યારે એકબીજાના વિરોધાભાસ દર્શાવતા હોય ત્યારે આવા વિરોધાભાસ વાળા વાક્યને જ્યારે જોડવાના હોય ત્યારે તમે કન્જંક્શન બટ અથવા તો યેટનો ઉપયોગ કરી શકો છો પછી છે આગળ ઓર ઓર એટલે કે અથવા અથવા તો કે બે એના મીનિંગ થાય છે અથવા અને કે ના તો કે ઓરના ઓરનો મીનિંગ બે છે એક તો અથવા અને બીજું કે બે માંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવો પડે ત્યારે જ્યારે તમારી પાસે ચોઈસ હોય ત્યારે તમારે એ ચોઈસમાં બે કે તેથી વધારે વસ્તુ હોય વ્યક્તિ હોય કે જે કંઈ હોય ત્યારે એમાં તમને વિકલ્પ ઘણા બધા હોય તો એમાં એ ઘણા બધા મીન્સ કે બેથી વધારે એ વિકલ્પમાંથી કોઈ પસંદગી કરવાની હોય એવા જ્યારે વિકલ્પ પસંદ કરવો પડે ત્યારે તમારે ઓરનો ઉપયોગ થાય છે અધરવાઇઝ પણ વાપરી શકાય અને જેવી રીતના બટની જગ્યાએ તમે યેટ વાપરી શકો એવી જ રીતના ઓરની બદલે જો ક્યારેક ઓર ન હોય અને બી ઓપ્શનમાં અધરવાઇઝ હોય તો એ પણ તમે ચૂઝ કરી શકો છો શું કામ કારણ કે ઓર અને અધરવાઇઝ બંનેનો મિનિંગ શું થાય છે અથવા અને ક
के तो अथवा अदरवाइज એટલે નહીંતર તો અથવા કે અને નહીંતર આ ત્રણે ત્રણ જે છે એ પોતે એકબીજા સાથે કનેક્ટેડ જ છે મીન્સ કે ઓર અથવા તો એની જગ્યાએ અધરવાઇઝ પણ તમે યુઝ કરી શકો છો કેવી સિચ્યુએશન હોય ઓર કે અધરવાઇઝ આપણે વાપરી ત્યારે તો કે બેમાંથી કોઈ એક વિકલ્પને પસંદ કરવો હોય ત્યારે તો આના માટે તમને સાધારણ જે ઉદાહરણ છે આપું નોર્મલી તો આપણે એક્ઝામમાં તમને એસે પૂછાયેલ હોય તો એસેમાં તમને બે ઓપ્શન આપેલા હોય અને બેમાંથી કીધું કે બેમાંથી કોઈ પણ એક તો આ એસે છે ધ ફેમિલી ઓર ધ ફાર્મર તો આ એક ફેમિલી ઉપર છે અને એક ફાર્મર ઉપર છે આ બે એસેમાંથી તમારે કોઈ એક જ વિકલ્પ પસંદ કરી એક જ એસે લખવાનો છે તો વચ્ચે તો એ બંને ને એ બંને શબ્દની વચ્ચે શું આપેલું હોય ઓર તો અહીંયા ઓર એટલે શું થયું અથવા બીજું શું છે કે તો અને બીજી આગળ વાત કીધી ઓરની બદલે અધરવાઇઝ અધરવાઇઝ નો મીનિંગ થાય છે નહીંતર તો ઓર અથવા તો અધરવાઇઝ આ બંને તમે એકબીજાની વિરુદ્ધ ના અથવા તો એકબીજાની બદલે યુઝ કરી શકો છો પછી કે છે અધરવાઇઝ માં તમને થોડીક વધારે સમજાય એ માટે તમને કહે છે કે અધરવાઇઝ જે છે એ ક્રિયા કરવાથી કે ન કરવાથી થતી અસર સૂચવે છે અધરવાઇઝ મીન્સ શું છે નહીંતર તો નહીં એટલે કે ક્રિયા કોઈ કરો અથવા તો ન કરો તો એનાથી તમને શું અસર થશે એ વસ્તુ ઓર અથવા તો અધરવાઇઝ છે એ જે છે એ સૂચવે છે તો કન્જંક્શનમાં જ્યારે બે કે તેથી વધારે વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરવું હોય બે વિકલ્પમાંથી કોઈને એકને પસંદ કરવું હોય ત્યારે તમે ઓરનો ઉપયોગ કરી શકો છો ઓરની જગ્યાએ અધરવાઇઝ પણ વાપરી શકાય છે અધરવાઇઝનો ગુજરાતી મીનિંગ શું થાય છે તો કે નહીંતર અને પછી આગળ કહે છે કે ક્રિયા કરવાથી કે ન કરવાથી કોઈ અસર થાય તો એ અસરને સૂચવે છે કયો વર્ડ ઓર અને અધરવાઇઝ એક્ઝામ્પલ જોઈએ યુ મસ્ટ વર્ક હાર્ડ અધરવાઇઝ અથવા તો ઓર યુ વિલ ફેલ તારે ખૂબ જ મહેનત કરવી પડશે નહીંતર અથવા તો તું ફેલ થઈશ એટલે કે નપાસ થઈશ તો અહીંયા આજે બે વિકલ્પ છે એક પાસ થવાનો અને એક નપાસ થવાનો ક્રિયા કરવાથી કે ન કરવાથી શું પરિણામ આવશે એ દર્શાવવું હોય તમારે ત્યારે એવી સિચ્યુએશનમાં તમે ઓર કે અધરવાઇઝનો ઉપયોગ કરી શકો છો શું એક્ઝામ્પલમાં કીધું છે કે એને ખૂબ જ મહેનત કરવી પડશે તો એ જો ન કરે મીન્સ કે એ ક્રિયા ન કરે તો એને શું ભોગવવું પડશે તો કે એને નપાસ થશે તેનું રિઝલ્ટ જે છે એ કેવું આવશે ફેલ આવશે તો એ ક્રિયા જો મહેનતની નહીં કરે તો એને બીજી જે છે એ સિચ્યુએશનને ફેસ કરવી પડશે તો આવી જે વાત હોય કે ક્રિયા કરવાથી કે ન કરવાથી શું અસર થશે એવું જે સૂચવવું હોય ત્યારે પણ તમે અધરવાઇઝ કે ઓરનો ઉપયોગ કરી શકો છો તો આપણે ત્રણ કન્જંક્શન જોયા હજુ એક વાર પહેલાં તો કન્જંક્શન છે એનો મીનિંગ થાય છે સંયોજક એ બે વાક્યને કે બે શબ્દને જોડે છે પછી આપણે કીધું આપણને કે એને બે વાક્ય કે બે શબ્દને કનેક્ટ કરતા હોવાથી એને કનેક્ટિવ્સ પણ કહે છે પહેલો આપણે કન્જંક્શન જોયો એન્ડ એન્ડનો મીનિંગ થાય છે અને તથા અને ત્યારે આપણે કીધું છે કે બીજું વાક્ય પહેલા વાક્યમાં અર્થમાં વધારો કરતું હોય એવી સિચ્યુએશનમાં એન્ડ વપરાય છે વસ્તુ કે નામનું આખું લિસ્ટ હોય તો એમાં છેલ્લા નામની આગળ છેલ્લી વસ્તુના નામની આગળ તમારે એન્ડ મૂકવું પડે ગુજરાતીમાં અને મૂકીએ છીએ પછી આગળ કર્તા કર્મ કે વિશેષણ જ્યારે એકથી વધારે હોય ત્યારે પણ એ એકબીજા સાથે અનેથી જોડવામાં આવે છે મીન્સ કે ઇંગ્લિશમાં એનીથી જોડવામાં આવે છે પછી છે બટ બટ એટલે એનો મીનિંગ થાય છે પણ જ્યારે બે વાક્યોમાં પરસ્પર વિરોધાભાસ હોય અને આવા વિરોધી ભાસ ધરાવતા જે વાક્ય છે એને તમારે કનેક્ટ કરવાના હોય ત્યારે તમે કેનાને કરી શકો તો કે કન્જંક્શન બટથી બટની જગ્યાએ તમે યેટ પણ વાપરી શકો છો બંનેના મીનિંગ શું થાય છે પણ પછી જોયું ત્રીજું જે કન્જંક્શન છે એ છે ઓર તો ઓર એટલે કે અથવા અને બીજો મીનિંગ થાય છે કે જ્યારે બે વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પને પસંદ કરવાનો હોય એવી સિચ્યુએશનમાં ઓર વપરાય છે ઓરની જગ્યાએ તમે અધરવાઇઝ પણ વાપરી શકો છો અને કહે છે કે કોઈ ક્રિયા કરવાથી કે ન કરવાથી શું પરિણામ આવશે એવી અસર જ્યારે તમારે દર્શાવી હોય ત્યારે પણ તમે ઓર કે અધરવાઇઝનો ઉપયોગ કરી શકો છો તો આવી રીતના જે કન્જંક્શન આપણે જોતા જઈએ છીએ એના નીચે નીચે જે પોઈન્ટ લખેલા છે તો એ પોઈન્ટ્સ એના છે કે કેવી સિચ્યુએશનમાં જે છે એવી કે આ કન્જંક્શન એની જગ્યાએ વાપરવામાં આવે છે તો એક સિચ્યુએશન તમારે યાદ રાખવાની રહેશે મોસ્ટ ટાઈમ બી એ જ છે કે કેવી સિચ્યુએશન હોય ત્યારે જે કન્જંક્શન
આપણે જોઈએ છીએ એમાંથી કયું કન્જક્શન આવે. તો આવી રીતના આપણે ત્રણ જોયા, એન્ડ જોયું, બટ જોયું અને ઓર જોયું. આગળ આપણે જોવાનું છે સો, બીકોઝ, ઇફ અને વેન. તો એ આપણે જોઈ લઈએ. તો હવે આગળનું કન્જક્શન જોઈએ. હવે કન્જક્શન છે સો. ત્રણ કન્જક્શન આપણે જોઈ ગયા, હવે ચોથું કન્જક્શન છે સો. સો એટલે ગુજરાતીમાં એનો મિનિંગ શું થાય છે? તો કે શે, સો જે છે એને ગુજરાતીમાં કહેવાય છે તેથી. આગળ ક્યારે એ વપરાય છે? તો કે એક વાક્યના અનુસંધાનમાં બીજું કારણ સૂચવે ત્યારે બંને વાક્યોને સો વડે જે છે એ કનેક્ટ કરવામાં આવે છે, એટલે કે જોડવામાં આવે છે. કે એક જે વાક્ય છે એના અનુસંધાનમાં બીજું વાક્ય હોય એનું શું સૂચવતું હોય? તો કે એનું કારણ સૂચવતું હોય. તો જ્યારે આવી સિચ્યુએશન હોય કે પહેલું વાક્ય છે એના અનુસંધાનમાં બીજું વાક્ય એ પહેલા વાક્યની બદલે કારણ સૂચવે છે, તો ત્યારે તમારે શું કરવું પડે? તો કે શો જે છે એ કન્જક્શન તરીકે મૂકવું પડે. પછી કે છે કારણ દર્શક વાક્ય પ્લસ શો અથવા ધેરફોર અને પછી પરિણામ દર્શક વાક્ય. તો આપણને બે વાક્ય કીધા કે જ્યારે બીજું વાક્ય જે છે એ પહેલાના કારણરૂપ હોય ત્યારે. એટલા માટે જે કારણ દર્શાવતું હોય એવું વાક્ય હોય ને એને પહેલા લખવાનું, પછી વચ્ચે સો અથવા ધેરફોર. આપણને હમણાં આગળ કહે છે કે સો અને ધેરફોર એ બંને એકબીજાને બદલે તમે વાપરી શકો છો. તો કે કાં તો શો અથવા તો તમે ધેરફોર કોઈ પણ મૂકવાનું અને પછીનું જે વાક્ય છે એ કેવું વાક્ય હોવું જોઈએ? તેનું પરિણામ દર્શક વાક્ય. તો જ્યારે બે વાક્ય હોય એમાં પહેલા બીજું વાક્ય જે છે એ પહેલા વાક્યનું કારણરૂપ વાક્ય હોય ત્યારે એવી સિચ્યુએશનમાં કન્જક્શન તરીકે શો, એટલે કે એ બંને વાક્યને શો વડે જે છે એ કનેક્ટ કરવામાં આવે છે. અને આવો જ્યારે શો વડે કનેક્ટ કરવું જ્યારે વાક્યને, ત્યારે પહેલાં જે વાક્ય છે એ ક્યુ વાક્ય હોવું જોઈએ? તો કે કારણ દર્શક, પછી વચમાં શો અથવા ધેરફોર અને પછી પરિણામ દર્શક વાક્ય. આગળ આપણે કીધું ધેરફોર પણ વાપરી શકાય છે. શોની બદલે તમે ધેરફોર યુઝ કરો તો પણ ચાલે. ધેરફોરનો મિનિંગ શું થાય છે? કે તેથી અને માટે. તો શો અને ધેરફોર એ બંનેનો મિનિંગ તેથી અને માટે થાય છે, એટલે એ બંને એકબીજાની બદલે તમે વાપરી શકો છો. એક્ઝામ્પલ જોઈએ. ધે વોક્ડ વેરી સ્લો સો ધે રીચ ધ સ્ટેશન લેટ. શું કીધું છે આપણને? કે તેઓ ખૂબ જ ધીમે ચાલ્યા તેથી તેઓ સ્ટેશને મોડા પહોંચ્યા. હવે સ્ટેશને મોડા પહોંચ્યા એનું કારણ શું છે? તો કે ધીમા ચાલ્યા તે. તો એ કારણ દર્શક વાક્ય હતું એ આપણે ક્યાં લીધું? પહેલા. પછી આપણે શો અને ધેરફોર જે છે એની વચ્ચે લખ્યું. અને પછી આપણે એનું પરિણામ શું આવ્યું ધીમે ચાલ્યા એનું? તો કે તેઓ જે સ્ટેશન છે એ કેવા પહોંચ્યા? લેટ. લેટ એટલે કે મોડા પહોંચ્યા. તો આવી રીતે કારણ દર્શક વાક્ય હોય એ આગળ, પછી વચમાં શો અથવા ધેરફોર અને પછી પરિણામ દર્શક વાક્ય આપણે લખવું પડે. તો શો એટલે એનો મિનિંગ તેથી. જ્યારે વાક્યમાં જે છે એ એકના અનુસંધાનમાં જે બીજું કારણ સૂચવતું હોય એવા વાક્યને જ્યારે કનેક્ટ કરવું હોય ત્યારે તમે શોનો ઉપયોગ કરી શકો છો. અને આની જે વાક્ય રચના છે એમાં પહેલાં કારણ દર્શક વાક્ય આવશે, પછી શો અથવા ધેરફોર આવશે અને પછી પરિણામ દર્શક વાક્ય આવશે. અને શોની બદલે તમે ધેરફોરનો યુઝ પણ કરી શકો છો. આગળ જોઈએ પછીનું કન્જક્શન છે બીકોઝ. બીકોઝનો ગુજરાતી મિનિંગ શું થાય? તો કે બીકોઝ એટલે કારણ કે. કારણના અનુસંધાનમાં કોઈ કાર્ય થતું હોય કે કોઈ પરિણામ આવ્યું હોય ત્યારે પરિણામ દર્શક કે કારણ દર્શક એ બંને વાક્યને બીકોઝ વડે જોડવામાં આવે છે. જ્યારે કોઈ ક્રિયા થઈ હોય એ ક્રિયામાં કોઈ કારણ દર્શક અને એ કારણ દર્શકમાં જે પરિણામ આવ્યું હોય તો એવા કારણ અને પરિણામ દર્શક બંને વાક્યને બીકોઝ વડે જોડવામાં આવે છે. પછી આગળ એવી જ રીતના જેમ આપણે ઉપર આપણને વાક્ય રચના કીધી કે કારણ દર્શક વાક્ય અને પરિણામ દર્શક વાક્યમાં બીકોઝમાં પહેલાં શું આવશે? તો કે બીકોઝમાં પહેલાં આવશે પરિણામ દર્શક વાક્ય. એનું પરિણામ શું આવ્યું? એ વાક્ય જે છે એ પહેલાં આવશે, પછી શું આવશે? બીકોઝ. અને પછી એનું કારણ શું હતું? એ કારણ દર્શક વાક્ય આવશે. એક્ઝામ્પલ થયું જોઈએ. સંજય કુડ નોટ વોક મોર બીકોઝ હી વોઝ ટાયર્ડ. સંજય જે છે એ હવે બધું ચાલી નહીં શકે કારણ કે તે હવે થાકી ગયો છે, ટાયર્ડ એટલે થાકી ગયો હતો. સંજય કુડ નોટ વોક મોર બીકોઝ હી વોઝ ટાયર્ડ. સંજય વધુ ન ચાલી શક્યો કારણ કે તે થાકી ગયો હતો. આવું જે વાક્ય છે વધારે જે છે એ ચાલી ન શક્યો એ શું હતું? એનું પરિણામ હતું. તો એનું કારણ શું હતું? વધારે ન ચાલી શક્યો એનું કારણ શું છે?
કારણ કે થાકી ગયો હતો તો થાકી ગયો હતો એ કારણદર્શક વાક્ય છે એટલા માટે બીકોઝ માં એ ક્યાં આવશે પાછળ આવશે અને આગળ કયું વાક્ય આવશે પરિણામ વાળું કે એ થાકી ગયો હતો તેનું પરિણામ શું આવ્યું એ વધારે ચાલી શક્યો નહીં તો આવું જ્યારે બીકોઝ વાળું વાક્ય હોય ત્યારે આગળ જ્યારે પરિણામદર્શક વાક્ય હોય અને પાછળ એનું કારણ હોય ત્યારે એ બે વાક્યને કોનાથી જોડવામાં આવશે તો કે બીકોઝ થી પછી આગળ જોઈએ ઇફ ઇફ નો મીનિંગ થાય છે જો અથવા તો જો તો ઇફ નો મીનિંગ થાય છે જો તો ક્રિયા કરવાની શરત દર્શાવે છે જો ને તો આપણે જ્યારે ઘણીવાર આવા વાક્ય બોલતા હોય તો એમાં જો અને તો એટલે શું કહેવા માંગે છે તો કે એને ક્રિયા કરવાની શરતો જો તમે આમ કરશો તો તમારે આમ થશે તો જો ને તો એ એક રીતે શું થઈ તો કે શરત દર્શક વાક્ય છે એટલે કે તમને શરતો દર્શાવે છે ક્રિયા કરવા માટે શરતોની જે છે એ દર્શાવવાની ક્રિયા છે આગળ આપણે કહે છે ઇફ વાળું વાક્ય કોઈ શરત દર્શાવે છે અને પછીનું વાક્ય એ પાડવા કે ન પાડવાથી આવતું પરિણામ દર્શાવે છે જ્યારે તમે કન્જક્શન તરીકે ઇફ ને વાપરો ત્યારે એ ઇફ વાળું જે વાક્ય છે એ તમારે શું દર્શાવતું હોય તો કે શરત દર્શાવતું હોય અને એના પછીનું જે વાક્ય છે ઇફ જેમાં જોઈન્ટ છે એ તમને શરત દર્શાવે છે અને એની પછીનું જે વાક્ય છે એ જેમાં ઇફ વપરાણ નથી એ તમને એ કરવાથી કે ન કરવાથી શું પરિણામ આપશે એ દર્શાવે છે ઇફ વાળું વાક્ય શરૂઆતમાં જ આવે છે અને ક્યારેક પ્રથમ વાક્ય પછી વધારે પડતું ઇફ વાળું વાક્ય છે એ મોસ્ટ ઓફ ક્યાં આવે છે તો કે સ્ટાર્ટિંગમાં જ આવે છે અત્યાર સુધીના આપણે જે કન્જેક્શન જોયા એમાં બધા કન્જેક્શન ક્યાં આવતા હતા બંને વાક્યની વચ્ચે આ ઇફ એવું કન્જેક્શન છે કે એ વધારે પડતું વાક્યની શરૂઆતમાં જ હોય છે અને ક્યારે એવું બને ત્યારે એ વાક્યમાં મીન્સ કે પ્રથમ વાક્ય છે એના પછીના વાક્યમાં એ આવે છે તો વધારે પડતું તો ઇફ ક્યાં હોય વાક્યની શરૂઆતમાં જોઈએ એનું એક એક્ઝામ્પલ ઇફ યુ વર્ક હાર્ડ અલ્પવિરામ યુ વિલ સક્સેસ જો તું વધારે પડતું મીન્સ કે વધારે મહેનત કરીશ તો તું પાસ થઈશ યુ વિલ સક્સેસ એટલે કે તું સફળ થઈ શક તો જો તું વધારે મહેનત કરીશ તો તું સફળ થઈશ તો આ વધારે મહેનત કરવી એ આપણને શું સૂચવે છે જો એટલે કે શરત સૂચવે છે અને પછીનું વાક્ય યુ વિલ સક્સેસ એટલે કે તું સફળ થઈ શક તો એ શું આવશે કે એનાથી થતું પરિણામ તો આ પરિણામ વાળું વાક્ય છે એ ક્યાં આવશે પાછળ અને ઇફ વાળું વાક્ય છે એ આગળ અત્યાર સુધીના કન્જેક્શન આપણે વચ્ચે આવતા હતા પરંતુ ઇફ એ એવું કન્જેક્શન છે કે એને મોસ્ટ ઓફ ક્યારે યુઝ કરવામાં આવે છે વાક્યની શરૂઆતમાં અને ક્યારેક એવું બને ત્યારે એ પહેલા વાક્યના પછી તરત જ વપરાય છે તો આ બે જગ્યા ઇફ કન્જેક્શનની છે કાં તો વાક્યની શરૂઆતમાં અથવા તો વાક્યની વચ્ચે પછીનું વાક્ય પછીનું કન્જેક્શન છે વેન વેન નો મીનિંગ થાય છે જ્યારે ત્યારે આ વેન છે અને તો આપણે જે ડબલ્યુએચ વર્ડ જોઈએ છીએ હુ વોટ વેર વેન એ વેન અને આ વેન એ બંનેમાં ફરક છે એ વેન જ્યારે વાક્યની શરૂઆતમાં હોય ત્યારે પાછળ ક્વેશ્ચન માર્ક હોય એટલે કે વેન એટલે ક્યારે એવો સમય તમને પૂછતા હોય ત્યારે એ વેનનો ઉપયોગ થાય છે અને પાછળ ક્વેશ્ચન માર્ક હોય છે એટલે આપણે ખબર પડે કે આ ડબલ્યુએચ ક્વેશ્ચન વાળું વેન છે અને આમાં આપણે શું પૂછ્યું છે ક્યારેથી પ્રશ્ન પૂછ્યો છે પરંતુ આ વેન એનો મીનિંગ થાય છે જ્યારે ત્યારે અને આ વેન જ્યારે વાપરેલું હોય ત્યારે પાછળ પ્રશ્નચિહ્ન હોય ત્યારે પાછળ ફૂલસ્ટોપ હોય મીન્સ કે પૂર્ણ વિરામ હોય એટલે સમજવાનું કે વાક્યની શરૂઆત ભલે વેનથી થઈ હોય પરંતુ પાછળ પૂર્ણ વિરામ છે તો એ જે છે એ તમને પ્રશ્ન નથી પૂછ્યો પરંતુ ન્યા તમારું મીનિંગ ક્યારે નથી થતો ન્યા તમારું મીનિંગ શું થાય છે જ્યારે ત્યારે જોઈએ આપણે કોઈ સમયે કોઈ ક્રિયા થઈ હોય તે સૂચવવા વપરાય છે કોઈ સમયે કંઈ ક્રિયા થઈ હતી તો એ સમય દર્શાવવા માટે કન્જંક્શન વેનનો ઉપયોગ થાય છે તે ક્રિયાના સમયનો નિર્દેશ કરે છે જે જે સમયે જે ક્રિયા થઈ છે એ વાક્ય દર્શાવવા માટે એ વપરાય છે એટલા માટે શેનું સૂચન કરે છે તો કે બે એનું કામ તો એ જ છે જે બે તરીકે તમે પ્રશ્ન પૂછો છો ત્યારે ક્યારે એના જવાબમાં તમારે સ્થળનો ત્યારે તમારે વેન અને સમયનું સૂચન કરવું પડે છે સેમ એ જ વસ્તુ અહીંયા તમને વેન જ્યારે ત્યારે તો એ અહીંયા પણ સમય જ સૂચવે છે પરંતુ અહીંયા એ પ્રશ્નાર્થના સંદર્ભમાં નથી અહીંયા એ કન્જક્શનના સંદર્ભમાં છે એટલે આમાં વાક્યની વેનથી શરૂઆત થતી હોવા છતાં વાક્યમાં પાછળ પ્રશ્નાર્થ બદલે શું હશે ફૂલ સ્ટોપ એટલે કે અહીંયા એ પ્રશ્નાર્થ વાક્ય તરીકે નથી
અહીંયા એક કન્જક્શન મેન તરીકે છે અને એનું કન્જક્શન મેનસ શું કાર્ય છે તો કે એ સમયનો નિર્દેશ કરે છે કોઈ એક ક્રિયા થઈ ત્યારે બીજી ક્રિયા થઈ કેવું દર્શાવવા ઉપયોગ થાય છે કોઈ એક ક્રિયા થઈ હતી ત્યારે બીજી પણ એક ક્રિયા થઈ હતી એ બંને જ્યારે છે એ કનેક્ટ હોય ત્યારે એવું દર્શાવવા માટે તમારે કન્જક્શન મેનનો ઉપયોગ થાય છે તેવા અલગ અલગ બે એક્ઝામ્પલ જોઈએ કે જ્યારે વેન વાક્યની શરૂઆતમાં હોય ત્યારે કેવું હોય અને જ્યારે વેન વાક્યમાં વચ્ચે હોય ત્યારે એક ક્રિયા કારણરૂપ હોય તો પહેલું ઉદાહરણ છે વેન આઈ વેન્ટ ટુ દિલ્હી આઈ શોધર રેડ ફોર્ટ જ્યારે હું દિલ્હી ગયો હતો ત્યારે મેં લાલ કિલ્લો જોયો હતો તો આઈ શોધર રેડ ફોર્ટ વેન આઈ વેન્ટ ટુ દિલ્હી જ્યારે હું દિલ્હી ગયો હતો પછી ત્યારે આઈ શો ધ રેડ ફોર્ટ મેં લાલ કિલ્લો જોયો હતો તો જ્યારે ત્યારે આવ્યું વાક્યના શરૂઆતમાં બેન હોવા છતાં પાછળ ક્વેશ્ચન માર્ક નથી કર્યું શું કામ તો કે અહીંયા એક કન્જક્શન તરીકે છે મીન્સ કે અહીંયાનો મિનિંગ શું છે જ્યારે ત્યારે પછીની વાક્યની આપણને કીધું કે કોઈ એક ક્રિયા થઈ હતી ત્યારે કોઈ બીજી ક્રિયા થઈ હતી એ સૂચવવા માટે પણ એની સમય દર્શકતા માટે પણ ત્યાં બેનનો ઉપયોગ થાય છે એ જોઈએ ઇટ વોઝ 7 AM સાત વાગ્યા હતા વેન સીમા ગોટ અપ કે જ્યારે સીમા ઉઠી હતી સાત વાગ્યા હતા કે જ્યારે સીમા ઉઠી હતી તો સાત વાગ્યાની એક ક્રિયા છે અને ઉઠવાની એક ક્રિયા છે તો એ બંનેના સંદર્ભમાં જે એ પહેલી વાક્ય છે એના સંદર્ભમાં બીજું વાક્ય થયું એ સમય દરમિયાન એ સમય દર્શાવવા માટે ત્યાં વચ્ચે વેન લખ્યું સાત વાગ્યા હતા કે જ્યારે સીમા ઉઠી તો આ હતું વેન એટલે કે સંયોજક વેન જેનો મિનિંગ જ્યારે ત્યારે એટલે પ્રશ્નાર્થ વાક્યવાળું વેન અને કન્જક્શન વેન આ બંનેમાં કન્ફ્યુઝન ન થાય એટલા માટે ખાસ જે છે એ વસ્તુને યાદ રાખજો અને એના રૂલ્સ જે છે એ જોઈ લેજો કે જ્યારે સમય સૂચકતા હોય ત્યારે એને કન્જક્શનમાં જ્યારે ત્યારેનો તમારો પોઈન્ટ ઓફ વ્યૂ હોય મીન્સ કે ત્યાં એ સંદર્ભ જ્યારે ત્યારે આવતો હોય ત્યારે તમારે કન્જક્શન તરીકે વેનનો ઉપયોગ કરવાનો છે અને ત્યારે એ વાક્યની શરૂઆતમાં હોય છતાં પણ પાછળ ક્વેશ્ચન માર્ક આવશે નહીં તો આ કન્ફ્યુઝન ન થાય અને હજુ પણ એમાં કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી લેજો હજુ એકવાર આપણે જોઈ લઈએ શો એટલે એનો મિનિંગ થાય છે તેથી જ્યારે એક વાક્યના અનુસંધાનમાં બીજું વાક્ય જે છે એ કારણ સૂચવતું હોય ત્યારે એવા બંને વાક્યને તમારે જોઈન્ટ કરવા હોય મીન્સ કે કનેક્ટ કરવા હોય ત્યારે કન્જક્શન શોને વાપરવું અને ત્યારે આગળ છે એ પહેલું વાક્ય કારણ દર્શક હોવું જોઈએ વચમાં શો અને એના બદલામાં તમે ધેરફળ પણ વાપરી શકો છો અને પછીનું વાક્ય તમારે પરિણામ દર્શક વાળું વાક્ય હોવું જોઈએ પછી આપણે કીધું છે બીકોઝ વાળું છે એનો મિનિંગ ગુજરાતી થાય છે કારણ કે તો કે કારણના અનુસંધાનમાં કોઈ કાર્ય થયું હોય ત્યારે એવા પરિણામ આવ્યું હોય એને જ્યારે કનેક્ટ કરવું હોય એને જોડવું હોય ત્યારે બીકોઝ વપરાય છે અને ત્યારે પહેલું વાક્ય હશે એ પરિણામ દર્શક વાક્ય હશે વચમાં બીકોઝ મૂકવું અને બીકોઝ પછી તમારું કારણ જે દર્શાવતું હોય એ વાક્યને મૂકવું પછી કહે છે ઇફનો મિનિંગ થાય છે જો તો ક્રિયા કરવાનો હોય અને ક્રિયામાં જ્યારે શરત તમને દર્શાવતી હોય તો ઇફ વાળું વાક્ય છે એ શરત દર્શાવતું હોય અને ઇફ પછીનું વાક્ય જે છે એ તમને શું દર્શાવતું હોય કે કાર્ય કરવાથી કે ન કરવાથી શું પરિણામ આવશે એ દર્શાવતું હોય પછી આપણે મોસ્ટ ઓફ કીધું કે મોસ્ટ ઓફ ઇફ છે એ વાક્યની શરૂઆતમાં જ આવે છે બીજા કન્જક્શન મિડલમાં આવે છે કે વચ્ચે આવે છે પરંતુ ઇફ એ એવું કન્જક્શન છે કે ભાઈ એ વધારે પડતું વાક્યની શરૂઆતમાં જ હોય અને ક્યારેક એવું હોય તો એ વાક્ય શરૂઆતમાં ન હોય તો પેલા વાક્યની તરત જ પછી હોય છે અને છેલ્લે વેન વેન એટલે એનો મિનિંગ જ્યારે ત્યારે થાય છે જ્યારે કોઈ સમયને કોઈ ક્રિયા થઈ હોય એને સૂચવવું હોય ત્યારે કન્જક્શન વેન વપરાય છે કન્જક્શન વેન એ સમયનો નિર્દેશ કરે છે અને કોઈ ક્રિયા થઈ કે કોઈ બીજી પણ ક્રિયા સાથે થઈ હતી ત્યારે એની સમય સૂચકતાને દર્શાવવા માટે વેન કન્જક્શનનો ઉપયોગ થાય છે તો આ સાથે આપણે બધા જ જે કન્જક્શન અત્યાર સુધી તમારે જે ઇમ્પોર્ટન્ટ છે એ કન્જક્શન કમ્પ્લીટ થાય છે તો અહીંયા સુધીમાં આપણે રાખીએ અને બધા જે કન્જક્શન છે એનું રિવિઝન કરજો કોઈ તમને ડાઉટ હોય તો એ તમે પૂછી લેજો નેક્સ્ટ જે છે એ કોઈ ન્યૂ ટોપિક આપણો ગ્રામરનો હશે એ ન્યૂ ટોપિક સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી બાય બાય થેન્ક યુ એન્ડ ટેક કેર